નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પ્રકરણ નંબર બે વિદ્યાર્થી મિત્રો તમારી પાઠ્યપુસ્તક ખોલો ખુલો બીજું બધા વિદ્યાર્થી મિત્રો એ પ્રકરણ બીજું કાઢો હા તેમનું નામ શું છે વન પરે વિદ્યાર્થી મિત્રો વન એટલે તમને ખબર છે વન એટલે કે જંગલ જ્યાં ઘણા બધા વૃક્ષો હોય તેને આપણે વન કહીએ અથવા તો જંગલ કહીએ પાંચ છ વૃક્ષ હોય બે પાંચ વૃક્ષ હોય તો આપણે એને જંગલ ન કહી શકીએ કે એને વન ન કહી શકીએ ઘણા બધા વૃક્ષો હોય તેને આપણે વન કહીએ વિદ્યાર્થી મિત્રો વૃક્ષ વિશે તમે જાણો છો કે વૃક્ષ આપણે કેટલું ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આપણે શ્વાસમાં જે વાયુ લઈએ છીએ શ્વાસ લઈએ છીએ તે આપણે વૃક્ષમાંથી જ મળે છે વૃક્ષ આપને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ બાર ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ પીએ લઈએ છીએ એટલે તો આપણે શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી જો વિદ્યાર્થી મિત્રો વૃક્ષોનું કટિંગ કટ થઈ જતા હોય અથવા તો એનું ઓછા થઈ જતા હોય તો આપને શ્વાસમાં ઘણી બધી તકલીફ પડે શ્વાસમાં આપણે ઓક્સિજન લેવામાં બહુ તકલીફ પડે તેથી મિત્રો આપણે વૃક્ષને ઉછેર કરવો જોઈએ વાવવા જોઈએ તેમનું જતન કરવું જોઈએ ઘર આંગણે અને રસ્તામાં પણ વૃક્ષો આપણે વાવવા જોઈએ જેથી આપણા શ્વાસમાં તકલીફ ન પડે અને વાતાવરણને શુદ્ધ રાખે હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે વૃક્ષના ઘણા બધા પ્રકાર હોય છે તમે ક્યારેય નિરીક્ષણ કર્યું છે કે અમુક વૃક્ષ ઘણા બધા ઊંચા હોય છે તો અમુક વૃક્ષ ઘણા બધા નીચા હોય છે અમુક વૃક્ષ તમારી हाइट જેટલા હોય છે તો અમુક વૃક્ષ નીચે પથરાયેલા હોય છે જોયું છે તો તમને ક્યારે એવું થયું છે કે આ કેમ આટલું બધું ઊંચું છે આ વૃક્ષ કેમ આટલું નીચું છે તો વિદ્યાર્થી મિત્રો આજે હું તમને કહું કે કેમને વૃક્ષ કહેવાય વૃક્ષના પણ અલગ અલગ પ્રકાર હોય છે વૃક્ષ કહેવાય કેમને શ્રુપ કહેવાય કેમને છોડ કહેવાય કેમને વેલા કહેવાય આ બધું તમને માહિતી આપું વિદ્યાર્થી મિત્રો એક ચિત્ર બતાવું છું તમને એમાં તમને વૃક્ષ શ્રુપ વેલા એને વિશે માહિતી આપું ચિત્ર જુઓ વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર જોયું આ છે વૃક્ષ છે વૃક્ષ આપણે કોને કહીએ કે ખૂબ જ મોટું હોય તેમનું થડ જાડું હોય તેમને આપણે વૃક્ષ કહીએ તેમનું આયુષ્ય પણ ખૂબ જ લાંબુ હોય છે તે પછીનું ચિત્ર જોયું કે આ શું છે વૃક્ષથી થોડું નાનું છે અને એમનું પણ પાતળું છે તો એને આપણે શું કહીશું ક્ષુપ ને આ જો આ આ શું છે આ સાવ નાનું છે તમારી હાઈટ જેટલું જ છે તો એને આપણે શું કહીશું છોડ તે પછી આ જુઓ તો આ શું છે જમીન ઉપર પથરાયેલું છે તેને આપણે શું કહીશું વેલા હવે વિદ્યાર્થી મિત્રોને ખબર પડી જ ગઈ કે આમને શું કહેવાય આને આપણે શું કહીશું વૃક્ષ તે ખૂબ જ મોટું હોય છે અને આને શું કહીશું છોડ જે તમારી હાઈટ જેટલો અથવા તો ત્રણ થી ચાર બે થી ત્રણ ફૂટ ઓછો હોય અને આનું પણ પ્રકાંડ પણ પ્રકાંડ એટલે કે ડાળખી તે ડાળખી પણ નાજુક અને પતલી હોય છે તેના મૂળ પણ ઊંડા ગયેલા હોતા નથી તે પછી ક્ષૂપ છે કે જે વૃક્ષ અને છોડ થી છોડથી મોટું છે અને વૃક્ષ થી નાનું છે અને શું કહીશું આપણે ક્ષૂપ બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈ તો આને શું કહેવાય જે જમીન ઉપર પથરાયેલા હોય અથવા તો ટેકે શું કહેવાય વેલા હવે તમને ખબર પડી ગઈ કે આને વૃક્ષ કહેવાય આને સ્ૂપ કહેવાય આને છોડ કહેવાય અને વેલા કહેવાય બરાબર હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિના ભાગોના નામ કહું તમને આ બધી વનસ્પતિ કહેવાય બરાબર હવે એના ભાગ હોય છે બરાબર એના અલગ અલગ ભાગ હોય છે તો આપણે એને પેલા આને શું કહેવાય આ બધા છે એના મૂળ છે તો આને લખવાનું મૂળ તે પછી આવશે થળ આ વનસ્પતિનું આ શું છે પછી આ બધા શું છે એના જો વિદ્યાર્થી મિત્રો એના પાંદડા એટલે કે પર્ણ અને પણ કહીશું પર્ણ અથવા તો પાંદડા પછી વૃક્ષમાં અમુક વૃક્ષ વિદ્યાર્થી મિત્રો અમુક વૃક્ષને ફળ આવે છે અમુક વૃક્ષ ને ફૂલ આવે છે તો આ શું કહેવાય એને ફૂલ અને જુઓ વિદ્યાર્થી મિત્રો આ શું છે નું ફળ હવે આગળ જોઈએ તમને વૃક્ષ વિશે તો સરસ માહિતી મળી હવે વિદ્યાર્થી મિત્રો વૃક્ષ છે તો વૃક્ષ ઘણા બધા હોય છે જેમ કે લીમડો છે આંબો વડ વગેરે બધા વૃક્ષ હોય છે તે પછી શ્રુપ છે સ્પ તો જાસૂદ મહેંદી કરેણ લીંબુડી આ બધા શ્રુપમાં ગણતરી થાય છે તે પછી આગળ આવશે છોડ તો છોડ આપણે કોને કહીશું બાર માસી છે તુલસી વીંગણી તુવેર વગેરેને આપણે છોડ કહીશું હવે વેલા તો કે દૂધીનો વેલો ટીંડોળાનો વટાણાનો વગેરે વેલામાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ તો વૃક્ષ હોય છે તો બધા વૃક્ષના પાંદડા સરખા હોતા નથી ડાઢી સરખી હોતી નથી બધા વૃક્ષ એકબીજાથી અલગ પડે છે પડે છે ને હા શું કહે છે બધા વૃક્ષના પાંદડા આપણે જોઈએ તો અમુક વૃક્ષના પાંદડા ખૂબ મોટા હોય છે અમુક વૃક્ષના પાંદડા સાવ નાના હોય છે અમુક વૃક્ષના પાંદ એકદમ કૂણા ને કલર પણ અલગ અલગ હોય છે અમુક ઘેરા રંગના હોય છે ઘેરા લીલા રંગના હોય છે તો અમુક પીળા જેવા હોય છે તો અમુક વૃક્ષના પાંદડામાં સફેદ ડાઘ હોય છે હોય છે ને વિદ્યાર્થી મિત્રો હું તમને થોડા પાંદડા બતાવું જો બધા વૃક્ષ ઘણા બધા વૃક્ષના પાંદડા છે તે એકબીજાથી અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો આ વૃક્ષનું લીમડાનું પાન છે જોયું છે છે ને આમની બરાબર તે પછી આ વૃક્ષનું પાન જુઓ જોયું આ છે બીલીપત્રો જુઓ વિદ્યાર્થી મિત્રો આમના પાંદ પણ બીજા ઘણા આના પાનથી અલગ છે એમની શીરાઓ કે જે વૃક્ષના પાંદડાની શીરાઓ શીરાઓ એટલે કે જે આ હોય એમને શીરાઓ કહીશું આ છે એમની શીરાઓ છે બધા પાંદડા અલગ હોય છે અને એની શીરાઓ પણ અલગ હોય છે જો વિદ્યાર્થી મિત્રો આ પણ જુઓ લીમડાનું પાન છે તો એમાં પણ શીરાઓ અલગ છે તે પછીનું તમને બતાવો કરેણનું પાન આ છે કરેણનું પાન જુઓ વિદ્યાર્થી મિત્રો આ કેવું લાંબુ અને પાતળું છે તે પછી આગળ બતાવો તમને જામફળનું પાન આ જામફળીનું પાન છે જો વિદ્યાર્થી મિત્રો આનો કલર અને આનો કલર કેટલો અલગ છે દેખાય છે ને આમની શીરાઓ પણ અલગ છે હા વિદ્યાર્થી મિત્રો આમ જુઓ આ પાન આ છે ગુલાબનું ગુલાબનું છે જુઓ આનો કલર આનો કલર કેટલો અલગ છે આ પાન છે તો પાંદના જો એની કિનારી જોઈ ખાચા ખાચા વાળી અને અણીદાર જેવી છે તેની શીરાઓ પણ અલગ છે જોઈ એકબીજાને મળતી નથી પછી આ જો વિદ્યાર્થી મિત્રો આ છે જાંબુડાનું નું પાન જાંબુડી તમે જાંબુડા તો ખાધા જ હશે જોયું આમનો શીરાઓ પણ એકબીજાથી અલગ છે તેમનો કલર પણ અલગ છે અમુક પાંદડા વિદ્યાર્થી મિત્રો નાના છે તો અમુક પાંદડા મોટા છે જો વિદ્યાર્થી મિત્રો આ પાંદ બતાવું તમને આ છે લીંબુડીનું જે આપણે લીંબુ કઈ તે જો આમ ગોળ છે થોડું અને આપણે આમ સૂંઘીએ તો સરસ લીંબુ જેવી સુગંધ આવે આમાં અને શીરાઓ પણ અલગ છે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ બધા વૃક્ષ છે જુઓ આ બધા વૃક્ષના પાંદડા જુઓ તમને બતાવો જોયા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વૃક્ષના પાંદડા છે અમુક વૃક્ષ છે અમુક શ્રુપ છે જોયું કે બધાના પાંદડા એકબીજાથી અલગ છે અમુકના કલર પણ અલગ છે અમુકની સાઈઝ પણ અલગ છે તેમની કિનારી પણ અલગ છે સરસ વિદ્યાર્થી મિત્રો તમે જોયું અને હવે વૃક્ષ વિશે તમને ખબર પડી જ ગઈ હશે

અમે રવિવારે બગીચામાં ગયા હતા મનપરી શું કે છે કે વિદ્યાર્થી મિત્રો કેમ કે છે કે અમે બધા બગીચામાં રવિવારે ગયા હતા અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા શું કે છે બગીચામાં અમે ગયા ત્યાં અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા વિદ્યાર્થી મિત્રો આપણે બગીચામાં જાય એટલે રમવાની ખૂબ જ મજા આવે ઘણી બધી નવી નવી રમત રમી અમે ખૂબ જ મજા કરી થોડું રમ્યા પછી દીદીએ કહ્યું ચાલો રમત રમી હું વનપરી બની વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણે રમત રમતા રમતા કહે છે કે હું વનપરી બનું વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું જે વનપરી કહે તે આપણે બધાએ કરવાનું આ રમતની શરૂઆત થઈ દીદીએ કહ્યું વનપરી છોડને અડવાનું કહે છે જે વનપરી કહે તે કરવાનો હતો એટલે વનપરી આદેશ આપ્યો કે વનપરી એમ કહે છે કે છોડને અડવા જવાનું એટલે બધા વિદ્યાર્થી મિત્રો એ જ સમયે બધા બાળકો છોડને અડવા ચાલી નીકળ્યા જોયું આ પણ જેનું છે ચિત્ર બગીચાનું ચિત્ર છે જો અમુએ ગલગોટા ગલગોટો પકડ્યો આ અમુ છે તેમણે ગલગોટાના છોડને પકડ્યો છે શબનમ છે શબનમે બેસીને જાસમીનના છોડને સ્પર્શ કર્યો એટલે કે આ શબનમ છે એને આ જાસમીનનો છોડ છે એમને પણ સ્પર્શ કર્યો એટલે કે અડ્યો માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો માઇકલ છે તેમને

ઍક્ચરમાં કે આવતા વિડીયોમાં